गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? आजे आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान चेप्टर नंबर 16 स्थानिक सरकार विषे अभ्यास करीशुं। स्थानिक सरकार बराबर पंचायती राज। स्थानिक सरकार एटले भारत खूब ज विशाळ देश छे, जेनो वहीवट सरल बनावा माटे तेना केटलाक भागो पाड़वामां आव्या छे, बराबर। जेमा ग्रामीण प्रशासन, प्रशासन एटले वहीवट, अने शहरी प्रशासन, जेना ग्रामीण प्रशासनना गाम, तालुका, जिल्ला त्रण भाग पाड़वामां आव्या छे। ग्रामीण वहीवटना गाम, तालुका ने जिल्ला। शहरी प्रशासनना बे भाग पाड़वामां आवे छे, जे आगळ आपणे शीखी गया छे, नगरपालिका अने महानगरपालिका। ग्रामीण प्रशासनमां गाम अने तालुका बे विषे आपणे माहिती आगळ मेळवी लीधी छे। पंचायती राज ત્રણ સ્તરમાં માળખું આપણે સ્વીકારેલું છે। ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત। સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે। આપણા સમગ્ર દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે, બરાબર। પણ પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનું એકમ ગ્રામ પંચાયત છે। ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર ચલાવે છે, બરાબર। આમાં આપણે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત બંને વિશે આગળ માહિતી મેળવી ગયા છીએ। હવે આપણે જિલ્લા પંચાયત વિશે અભ્યાસ કરીશું। સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે। ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગણવામાં આવે છે। જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે। જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે, જેમાં 50% મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે, જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે। આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે, તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે। જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે। હવે જિલ્લા પંચાયતનો વહીવટ। જિલ્લા પંચાયતના વહીવટીવડાને જિલ્લા વિકાસ અધિકારી DDO કહેવામાં આવે છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહે છે। તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે। રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે, બરાબર। હવે જિલ્લા પંચાયતના કાર્યો। જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે। રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ અને કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે। જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે। હવે સામાજિક ન્યાય સમિતિ।
समाजना नबळा वर्गोने शिक्षण स्वास्थ्य सामाजिक आर्थिक सगवड़ मळी रहे तेवी योजनाओ घड़वी अने तेनो अमल करवानुं कार्य सामाजिक न्याय समितिनुं छे। तालुका पंचायत अने जिल्ला पंचायत कक्षाए आ समिति 5 सभ्योनी बनेली होय छे। सामाजिक न्याय समिति 5 सभ्योनी बनेली होय छे। पंचायती राजमां त्रणेय स्तरोमां सामाजिक न्याय समितिनी रचना करवी फरजियात छे। आ समितिनुं कार्य समाजना नबळा वर्गोने न्याय आपवानो होय छे, बराबर। हवे आपणे ગામ તાલુકા અને જિલ્લા પંચાયત વિશે અભ્યાસ કરી ગયા, હવે આપણે તેમાં શહેરી પ્રશાસન શહેરનો વહીવટ બરાબર નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે અભ્યાસ કરીશું। આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। નગરપાલિકાની 1 લાખ કે તેથી વધુ વસ્તી નગરપાલિકા શહેરોમાં અને 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે। વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવતા હોય છે। સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવતી હોય છે। શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે। 18 વર્ષથી ઉપરના તમામ મતાધિકાર ધરાવતા લોકો મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે। નગરપાલિકા સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તીવાળા શહેરોમાં નગરપાલિકા હોય છે। નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 છે। નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે। 1 વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાં 50% મહિલાઓ અનામત સભ્યો હોય છે, જેમાંથી ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે। પ્રમુખે ચૂંટાયેલા વડાય છે, તેનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે। નગરપાલિકા તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે। હવે નગરપાલિકાનો વહીવટ ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, બરાબર, જેમાં કારોબાર સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે। નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર હોય છે, જેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે, બરાબર। હવે નગરપાલિકાના કાર્યો, નગરપાલિકા દ્વારા નગરમાં વસતા લોકોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો કરવામાં હાથ ધરવામાં આવે છે। 1 પાણી પુરવઠાની વ્યવસ્થા, ગંદા પાણીનો નિકાલ, રસ્તા સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ અને લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, બરાબર, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોનો વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો અને સુવિધાઓ આપવાનો, સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સાર સંભાળ, બરાબર। હવે મહાનગરપાલિકા વિશે અભ્યાસ કરીશું। મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે। મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર તરીકે ઓળખવામાં આવે છે। મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે। આપણા ગુજરાત રાજ્યમાં 8 મહાનગરપાલિકાઓ છે। હવે મહાનગરપાલિકાની રચના, મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે। 75,000ની વસ્તીએ 1 વોર્ડ બનાવવામાં આવે છે 75,000ની વસ્તીએ, જેમાં 4 સભ્યો હોય છે।
તેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે। શહેરમાં વસતા બધા જ મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે। વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી એક મેયરને ચૂંટી કાઢે છે। મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે, બરાબર। હવે મહાનગરપાલિકાનો વહીવટ, ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ સૌથી વધારે મહત્ત્વની છે। મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે, તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે। હવે મહાનગરપાલિકાના કાર્યો, શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારીને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે। જાહેર સ્વચ્છતા અને લોકોના આરોગ્યની જાળવણી, સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ, ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા, જાળવણી કરવી, રસ્તા પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, પુસ્તકાલય, રમતગમતના સાધનો અને બાગ બગીચા બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી, બરાબર। કલેક્ટર, કલેક્ટર એ જિલ્લાના વહીવટી વડા છે, તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે। તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે ભરતીથી થાય છે અને રાજ્ય સરકાર નિમણૂક આપે છે। જિલ્લામાં વહીવટી વ્યવસ્થાનું જાળવવાનું કાર્ય કરે છે। જિલ્લામાં જીવનની જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે। પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્ત્વની છે। જિલ્લા સ્તરે તમામ વિભાગોના કામોનું સંકલન અને સંચાલન કરે છે। સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોગ સમિતિમાં સચિવ કલેક્ટર હોય છે। તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે, બરાબર। હવે મામલતદાર, મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે। તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાત GPSC દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે ભરતીથી થાય છે। મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે। તાલુકા ન્યાયાધીશ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે, બરાબર। હવે લોક અદાલત, ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિઓના ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે। બંને પક્ષો સંમત
હોય તેઓ તેમને લોક અદાલતમાં બોલાવવામાં આવે છે। લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે। કોઈની ન હાર ન કોઈની જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય તેવા કેસોનો નિકાલ થાય છે। તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવામાં નથી આવતો। કોર્ટ કચેરીના લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે। વારંવાર મુદતે ધક્કા ખાવા તા પક્ષકારો સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે। સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે। લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે। લોક અદાલતથી વિવાદનો અંત આવે છે, બંને પક્ષોને ન્યાય મળે છે, પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે, નાણાં અને સમયનો બચાવ પણ થાય છે। ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાતની હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે, બરાબર। ગુજરાત રાજ્યમાંના જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે। કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી। બરાબર, હવે આપણો પાઠ પૂરો થાય છે।